નમસ્કાર, હું છું દીપાલી. વાત પેટા ચૂંટણીના પડઘમની. તો કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે 12:30 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે, જેમાં બિહાર ચૂંટણીની સાથે સાથે ગુજરાતની પેટા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરાય તેવી શક્યતા છે. કરજણ, અબડાસા, ધારી, મોરબી, ડાંગ, કપરાડા, લીંબડી અને ગઢડા બેઠક પર યોજાશે પેટા ચૂંટણી. રાજ્યસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામા આપતા આ બેઠકો ખાલી થઈ હતી. 8માંથી 5 કોંગ્રેસ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે, જેમાં અક્ષય પટેલ, પ્રતિમનસિંહ જાડેજા, જેવી કાકડિયા, બ્રિજેશ મિર્જા, જીતુ ચૌધરીએ ભાજપનું કેસરિયો ધારણ કર્યું છે. ત્યારે આ 5 બેઠકો પર આ તમામને ભાજપ ચૂંટણીના મેદાનમાં ઉતારે તેવું માનવામાં આવી રહ્યું છે. તો લીંબડી, ગઢડા અને ડાંગ બેઠક પર ભાજપ અન્ય ચહેરાઓને ચૂંટણીમાં ઉતારે તેવી શક્યતાઓ છે. ગઢડા બેઠક પર હાલમાં પૂર્વ પ્રધાન આત્મારામ પરમારના નામની ચર્ચા છે, તો લીંબડી બેઠક પર કિરણસિંહ રાણાના નામની ચર્ચા છે. જોકે ભાજપનું પેચ ચૂંટણી પહેલા જ ડાંગ બેઠક પર ફસાઈ ગયું છે, કારણ કે આ બેઠક પરથી રાજીનામું આપનાર મંગળ ગાવિતે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એટલે જો ભાજપ ટિકિટ નહીં આપે તો તેઓ અપક્ષ પણ ઉભા રહી શકે છે. જોકે એક પણ નામ પર હજુ સત્તાવાર રીતે મહોર મારવામાં નથી આવી. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પાર્લામેન્ટરી બોર્ડ 8 બેઠકો ઉપર સત્તાવાર રીતે નામોની જાહેરાત કરશે. જોકે ભાજપ દ્વારા હજુ સુધી પ્રદેશ સંગઠનના માળખાની જાહેરાત નથી કરાઈ, જેના કારણે ચૂંટણીની સીધી જવાબદારી પ્રદેશ પ્રમુખના શિરે છે. ત્યારે ચૂંટણી સંકલન સમિતિ સાથે પ્રશિક્ષણ ટીમ તેમજ વ્યવસ્થા ટીમની પણ રચના કરવામાં આવી છે. ભાજપનો દાવો છે કે 8 બેઠક પર ભગવો લહેરાશે, પરંતુ ભૂતકાળમાં જો ડોક્યું કરીએ તો પક્ષ પલટુઓને પ્રજાએ નકારી કાઢ્યાના અનેક દાખલા છે. આ સાથે જો ચૂંટણીની તારીખ જાહેર થાય તો કોરોના કાળમાં યોજાવા જઈ રહેલી આ પ્રથમ ચૂંટણી છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતની અનેક ગાઈડલાઈન વચ્ચે ચૂંટણી યોજાશે. કોરોનાના કારણે લોકોના વેપાર રોજગાર પર માઠી અસર પડી છે. તમામની વચ્ચે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર પણ મહત્વનું છે. ત્યારે આ વખતની ચૂંટણી તેના સમીકરણ અને પરિણામ રોચક રહેશે. ધારી બેઠકની ગણિતની જો વાત કરીએ તો 1962 થી 2017 સુધી માત્ર 3 વાર ભાજપની જીત થઈ છે. કોંગ્રેસે અત્યાર સુધી 5 વાર આ બેઠક ઉપર વિજય મેળવેલો છે. ત્યારે જોવાનું રહેશે કે આ વખતે કોંગ્રેસ આ બેઠકને મેળવી શકે છે કે નહીં. 2012માં ભાજપના નલિન કોટડિયાએ કોંગ્રેસ પાસેથી આ બેઠકને છીનવી હતી. નલિન કોટડિયા કેશુભાઈ પટેલની પાર્ટી GPPમાં સામેલ થયા છે. 2017માં ભાજપના દિલીપ સાંગાણીની આ બેઠક ઉપર હાર થઈ હતી. ભાજપને આ બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો. જેવી કાકડિયા 10,000થી વધુ મતથી આ બેઠક ઉપર જીત મેળવવામાં સફળ રહ્યા હતા, પરંતુ જેવી કાકડિયા રાજીનામું આપીને ભાજપમાં ભળી ગયા છે. ગુજરાતમાં પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આપણી સાથે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડપિયા છે. ગોરધનભાઈ, ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, શું કહેવાને લઈને? હજુ કોઈ તારીખો જાહેર નથી થઈ, પરંતુ રાજ્યમાં 8 પેટા ચૂંટણી વિધાનસભાની, મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયત અમારી નવેમ્બર ડિસેમ્બરમાં આમ પણ ડ્યુ થાય છે. એટલે અમે અમારી રીતે એઝ એ ભારતીય જનતા પાર્ટી રાજનૈતિક પક્ષ તરીકે વ્યવસ્થાત્મક અમે ચિંતન અને વ્યવસ્થાઓ શરૂ કરી છે. પેટા ચૂંટણી માટે તો અમે 2 મહિનાથી અગાઉથી જ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અમારા ઇન્ચાર્જો નિમીને બૂથ સુધીની વ્યવસ્થાત્મક પાસું અમારું અગાઉથી તૈયાર હોય છે, અને એટલા માટે અમે કયા મુખ્ય મુદ્દાઓ રહેશે, કારણ કે જે 8 બેઠકો છે તે ગ્રામ્ય વિસ્તારો, મોટા ભાગના ગ્રામીણ વર્ગ છે, ખેડૂત વર્ગ છે, આને લઈને કયા મુદ્દાઓ મુખ્ય રહેશે? કોઈ પણ મુદ્દા રહે, ખેડૂતોના મુદ્દામાં જ્યાં સુધી ખેડૂતોનો સવાલ છે તો સૌરાષ્ટ્રમાં સૌની યોજના અમે આપી, પાણી નાખવાનું ઉનાળામાં પણ આપીએ છીએ. પીવાના પાણીના જ્યાં લોકો વલખા મારતા હતા ત્યાં નર્મદાનું અમે સ્પાર્કલ વોટર આપીએ છીએ 4,500 ગામડાને સૌરાષ્ટ્રમાં. સૌરાષ્ટ્રમાં શું નથી આપ્યું? નેવાના પાણી મોભે ચડાવીને સૌની યોજના સૌરાષ્ટ્ર માટે આપી છે. ખેડૂતોમાં થોડુંક પણ નુકસાનનો ભય હતો કે અમને નુકસાન થશે તો એના નિર્ણય પહેલા જ રાજ્ય સરકારે 3,500 કરોડનું પેકેજ 20 જિલ્લાના 123 તાલુકામાં આપી દીધું.
લાગે છે કે સહાનુભૂતિપૂર્વક વિજયભાઈ નીતિનભાઈની સરકાર ખેડૂતો માટે ચિંતા કરે છે. ગોરધનભાઈ, નવા પ્રદેશ પ્રમુખની આ પહેલી પરીક્ષા છે જે પેટા ચૂંટણી આવી રહી છે, અને જ્યાં સુધી કોંગ્રેસમાંથી કોઈ પણ વ્યક્તિને ભાજપમાં નહીં લેવાની વાત પણ તેમણે કરી હતી, અને આ મોટાભાગની બેઠકો છે જે આઠે આઠ બેઠકો છે તે કોંગ્રેસ પાસેથી જ, જે કોંગ્રેસના ધારાસભ્યો છે તે ભાજપમાં આવ્યા છે, તો શું માનો છો ઉમેદવારીને લઈને શું રણનીતિ રહેશે? અને સાથે સાથે જે એક વાત છે કે ભાજપમાં કોઈ પણ વ્યક્તિ કોંગ્રેસમાંથી હવે પ્રવેશે નહીં તેવું પ્રદેશ પ્રમુખે પણ કહ્યું હતું, તો આ મુદ્દાને કઈ રીતે આપ જોવો છો? પ્રદેશ પ્રમુખના કહેવાનો તમે જુદો અર્થ ના કરો. જો 182 અમે જીતતા હોય તો અમારે કોઈ લેવાની જરૂર નથી, એ સંદર્ભમાં કહ્યું છે. અને રાજનૈતિક પાર્ટી છે, નદીમાં પાણી આવે સાથે કાંકરા ઝાંખરા બધું આવે, નદી કોઈને ના પાડે, પાણી પાણી આગળ જાય એમ પાર્ટી સાથે રહેશે તો અમારી સાથે રહેશે. નહીં પણ આજ કોંગ્રેસના જે ધારાસભ્ય છે તે મોરબીમાં આવ્યા, મોરબીમાં કાંતિ અમૃતિયા અને બ્રિજેશ મેરજા વચ્ચેનો જૂથવાદ છે, શું માનો છો? આવું તો અનેક બેઠકો પર જૂથવાદ છે. એવો ઘણી વાર લડ્યા હોઈએ છીએ સામ સામે જ્યારે બીજા કોઈને લાવતા હોઈએ ત્યારે, પરંતુ 1+1=2 થાય એટલે ઉમેદવારની સાથેનો વર્ગ, અમારી ભારતીય જનતા પાર્ટીની પોતાની કેડર, આ બધો સરવાળો થાય એટલે અમે જીતીએ એમાં કોઈ શંકાને સ્થાન. જે પેટા ચૂંટણીમાં જે લોકો કોંગ્રેસમાંથી આવ્યા છે એમને ટિકિટ આપવામાં આવશે? એ તો પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય કરશે કોને ટિકિટ આપવી. સ્પષ્ટપણે ગોરધન ઝડફિયા છે તેઓ કહી રહ્યા છે કે પેટા ચૂંટણીને લઈને તેઓ સજ્જ છે અને તેમના દ્વારા તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે, તમામ બેઠકો તેઓ જીતશે તેવો પણ તેઓ દાવો કરી રહ્યા છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TVN.